આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતમાં ભરણ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો છે. જે ઘટના બની છે દીપડાની, જે દીપડા દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો છે. વાડીમાં બાળક રમી રહ્યા હતા અને તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો છે. બાળકને સારવાર અર્થે કોસંબા ખાતે ખસેડવામાં આવ્યું છે. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું છે. મહત્વપૂર્ણ બાબત છે તે સુરતથી પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા ચાર દિવસમાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના બની છે અને મહત્વપૂર્ણ બાબત છે કે આ જે ઘટના બની છે સુરતની છે. સુરતના ભરણ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો અને હુમલા કર્યા બાદ બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને ખસેડ્યા બાદ બાળકનું મોત નિપજ્યું છે. તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા. જી જણાવશો કે જે રીતે સુરતમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, હાલ શું છે સમગ્ર વિગત? એ ચોક્કસથી જણાવી દઉં કે આજે સવારે જે શેરડી કાપતા મજૂરો હોય એ શેરડી કાપવા માટે ખેતર શેરડી કાપવા માટે ગયા હતા. જ્યાં શેરડી કાપતા કાપતા અચાનક જ એ ખેતરમાંથી હુમલો દીપડો એ બહાર આવી અને જે મજૂર હતા એ મજૂરના બાળકને ઉપાડી અને બાળકને ઉપાડીને તરત ખેતરમાં ખેંચી ગયો હતો. જ્યાં મજૂરો પાછળ દોડતા બાળકને ખેતરમાં મૂકી અને દીપડો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ મજૂરોએ બાળકને કોસંબામાં આવેલા હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. ત્યાંથી વધુ સારવારમાં તે એમને સુરત સિવિલમાં રિફર કર્યો હતો, પરંતુ કિમ હોસ્પિટલમાં લઈ વધુ સારવાર માટે લઈ જતા ત્યાં બાળકનું મોત થયું હતું. આભાર માહિતી માટે.